नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में एकम नंबर छ नर्मदा मैया पाठ सीख्या, जेमा आपणे आजे स्वाध्याय सीखीशू। बधा पान नंबर 33 काढ़ो। पान नंबर 33, प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्य में लखो। शू कीधु छे के नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्य में लखो। तो पहलो प्रश्न कयो छे, नर्मदा नदी कया सरोवर माथी निकले छे। आपणे आ मैं तमने पाठ चलाव्यो त्यारे तमने कीधु हतुं, नर्मदा नदी कया सरोवर माथी निकले छे। तो लखीशू, नर्मदा नदी अमरकंटक। शू आवशे? अमरकंटक सरोवर माथी निकले छे। तमारे स्वाध्याय ज्यारे तमे नोटबुक में लखो बाळको, त्यारे आखा वाक्य में जवाब लखवानो छे। कई रीते? नर्मदा नदी अमरकंटक सरोवर माथी निकले छे। चलो लखी लो, अत्यार अहींया लखी लो। चलो लखाई गयू, हवे आगळ जोईए। नर्मदानो शो अर्थ थाय छे? शू लख्युं छे? नर्मदानो शो अर्थ थाय छे? तो लखीशुं आपणे, नर्म एटले आनंद। शू थशे? नर्म एटले आनंद। અને નર્મદા નર્મદા આપણે સંધિ છૂટી પાડવી, નર્મદા એટલે આનંદ આપનારી। તો જુઓ, નર્મદાનો અર્થ શું થશે બાળકો? જો નર્મ એટલે આનંદ અને નર્મદા એટલે આનંદ આપનારી, એટલે નર્મદાનો અર્થ થશે આનંદ આપનારી, બરાબર? ચલો લખી લો, લખી લો, લખાઈ ગયું, સરસ। હવે આગળ, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? તો શું આવશે? જે ગુજરાતમાં જે નર્મદા નદી એક બેટ બનાવ્યો છે બાળકો, તે કયા નામે ઓળખાય છે? તો શું આવશે? ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે। શું આવશે? કબીરવડ। શું આવશે બાળકો? કબીરવડ નામે ઓળખાય છે, લખી લો। ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે। હવે આગળ જોઈએ, નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? શું કીધું છે કે નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? તો શું આવશે? ભરૂચ શહેર। શું આવશે બાળકો? ભરૂચ શહેર। તો આપણે લખીશું, નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે। અત્યારે અહીંયા ટૂંકમાં લખી લો, તમારે નોટબુકમાં એ રીતે આખા વાક્યમાં જવાબ લખવાનો છે, લખી લો।
चलो पान नंबर 34 काढ़ो। नीचेना प्रश्नोना उत्तर लखो। शू कीधु छे? नीचेना प्रश्नोना उत्तर लखो। तो शू आवशे? पंखीनी पाखे प्रवास करवो एटले शू। शू कीधु छे? पंखीनी पाखे प्रवास करवो एटले शू? तो पंखीनी पाखे प्रवास करवो एटले उड़ता पक्षी जेवी झड़पथी प्रवास करवो। उड़ता पक्षी पक्षीनी जेम झड़पथी प्रवास करवो। लखो, उड़ता पक्षीनी जेम झड़पथी प्रवास करवो। लखी लो। થઈ ગયું? આગળ, નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? શું કીધું છે? નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? તો નર્મદા ભારતના બે આડા ભાગ પાડે છે। કેટલા? બે આડા ભાગ પાડે છે। કયા કયા? તો ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। લખી લો। બે આડા ભાગ પાડે છે, ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। હવે હું આ પ્રશ્ન બોલું ત્રીજા નંબરનો, એ તમારે લખવાનો છે। લાંબો છે એટલે અહીંયા માસે નહીં। તો આગળ જોઈએ આપણે, આ લખી લો પહેલાં। નર્મદાને રેવા શા માટે કહે છે? તો લખો, હું બોલું એ લખજો બાળકો। નર્મદા એટલે કૂદનારી, અવતરણ ચિહ્નમાં રેવા, સોરી હો, આ લખો, નર્મદાને રેવા શા માટે કહે છે? તો લખો, રેવા એટલે કૂદનારી, અવતરણ ચિહ્નમાં લખજો, રેવા એટલે કૂદનારી। રેવા અવતર ચિહ્નમાં અને કૂદનારી પણ લખાઈ ગયું બાળકો? સરસ, હવે આગળ એમ જ લખજો। નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે। ફરીવાર બોલું છું બાળકો, કોઈને રહી ગયું હોય તો લખી લેજો। રેવા એટલે કૂદનારી નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે। ક્યાંક એ ધોધ બની જાય છે। અને ક્યાંક
એ અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે, માટે એને રેવા કહે છે. એકવાર ફરીવાર બોલું છું, કોઈને રહી ગયો હોય તો લખી લેજો. રેવા એટલે કૂદનારી, નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક એકદમ દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે, માટે એને રેવા કહે છે. ચલો લખાઈ ગયું. હવે ચોથો પ્રશ્ન, આ પણ મોટો છે તો હું બોલું એ પ્રમાણે તમે લખી લેજો. બંદર કૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? જવાબ, એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. અવતરણ ચિહ્નમાં લખજો. કૂદાકૂદ કરીએ કરે લખો, પૂર્ણ વિરામ કરજો, પછી આ જગ્યાને બંદરકૂદ કહે છે એ અવતરણ ચિહ્નમાં લખીને પૂર્ણ વિરામ, પછી આગળ બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે. જૂના જમાનામાં લખાઈ ગયું બાળકો, જૂના વાત આવે છે, પછી બે આ રીતે ટપકા કરજો ને પછી લખજો. જૂના જમાનામાં સૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા. લખી નાખો, બીજા પર્વત પર ઉદાવી જતા. લખાઈ ગયું ને બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. નીચેના શબ્દોની જોડણી સુધારો. અહીંયા જોડણી આપેલી છે બાળકો, પણ એ જોડણી કેવી છે? ખોટી. શું છે? ખોટી. તો આપણે આની સાચી જોડણી લખવાની છે. તો અહીંયા હું લખું એ પ્રમાણે તમે લખી લેજો. નૌકા વિહાર. શું છે? નૌકા વિહાર. લખી નાખો, નૌકા વિહાર. લખી લો, નૌકા વિહાર.
પછી સુરવીર, શું છે? સુરવીર. તો આપણે શું લખીશું? સુરવીર, સુરવીર. લખો નૌકા વિહાર, અને અહીંયા મેં લખ્યું એ લખો સુરવીર. આગળ જુઓ, પથ્થર. આ જોડણી કેવી છે? ખોટી. તો આપણે લખીશું આમાં શું આવશે? ડબલ થ, અડધો એક થ અને બીજો આખો. તો લખો પથ્થર. પથ્થર. આગળ લખો અણીદાર. અહીંયા રસ્વ છે, અહીંયા દીર્ઘ આવશે. અણીદાર લખી નાખો. અણીદાર. લખો આ જોડણી કેવી છે? ખોટી. તો આપણે લખીશું આજ્ઞાંકિત. આજ્ઞાંકિત. લખી લો. પછી લખો જીવા દોરી. જીવા દોરી. બરાબર લખી નાખો. ચલો આટલી જોડણી સારા અક્ષરથી અહીંયા લખી નાખો, પછી તમારી નોટબુકમાં લખવાનું રહે. લખાઈ ગયું? નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. શું કીધું છે? નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. તો પર્વત, તો શું થશે? ડુંગર. શું થશે? ડુંગર. ડુંગર લખી નાખો. પછી લખો નજીક. તો શું થશે? પાસે. શું થશે બાળકો? પાસે. નજીક તો પાસે. લખી લો નજીક તો પાસે. કિનારો. તો શું થશે? તટ. લખી નાખો. પર્વત એટલે ડુંગર, નજીક એટલે પાસે, કિનારો એટલે તટ. પછી આગળ ચોથા નંબરમાં શિલા એટલે શું થશે? પથ્થર. શું થશે બાળકો? પથ્થર. લખી નાખો પથ્થર. પછી લાભ એટલે ફાયદો. આ તો તમને ખબર જ હશે, લાભ એટલે ફાયદો. જળ એટલે પાણી થાય. લખી નાખો આટલું. હવે અહીંયા સમાનાર્થી એટલે સરખા શબ્દ, સરખા અર્થવાળા શબ્દો લખીએ છીએ આપણે.
पछी अहीं छे नीचेना प्रश्नोना विरोधार्थी शब्द आपो। तो जी शब्द आप्यो एनो विरोधी शब्द लखवानो। पहेला आटलू लखी लो। હવે આગળ જુઓ વિરુદ્ધાર્થીમાં પૂર્વ તો શું થશે પશ્ચિમ, શું થશે પશ્ચિમ, સૂર્ય તો પશ્ચિમ, લખી નાખો સૂર્ય તો પશ્ચિમ, સુંદર કદરૂપુ, સુંદરનું વિરુદ્ધાર્થી શું થશે કદરૂપુ, ઊંચે તો નીચે, લખી લો પૂર્વ તો પશ્ચિમ, સુંદર તો કદરૂપુ અને ઊંચે તો નીચે। અજવાળું તો શું થશે અંધારું, શું થશે બાળકો અંધારું, લાંબી તો ટૂંકી, સુખ તો શું થશે સુખ તો દુઃખ, શું થશે દુઃખ, સુખ તો દુઃખ, લખી લો। લખી લો પૂર્વ તો પશ્ચિમ, સુંદર તો કદરૂપુ, ઊંચે તો નીચે, અજવાળું તો અંધારું, લાંબી તો ટૂંકી, સુખ તો દુઃખ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6। નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાના છે તો એમાં પહેલું છે હોડીમાં બેસીને ફરવું સહેલગાહ કરવી તે, હોડીમાં બેસીને ફરવું સહેલગાહ કરવી તે, તો શું આવશે નૌકા વિહાર, શું આવશે બાળકો નૌકા વિહાર। સાંબેલા જેવી જાડી ધાર, સાંબેલા જેવી જાડી ધાર, તો શું આવશે મુશળધાર, શું આવશે મુશળધાર, લખી નાખો। નૌકા વિહાર, બીજામાં મુશળધાર, ત્રીજામાં ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, તો શું આવશે મેઘધનુષ, ચોમાસું આવે ત્યારે તમે જોતા હશો બરાબર મેઘધનુષ, મેઘધનુષ્ય। મેઘધનુષ્ય નદી કે દરિયા વચ્ચે આવેલો ભાગ, નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ, તો શું થશે બેટ, શું થશે બાળકો બેટ, લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા, તો શું થશે બાળકો બોલો, તો આપણે આગળ આવી ગયું હતું આ તમને ખબર હોવી જોઈએ, શું આવશે લોકમાતા,
तो पहला में लखो नौका विहार, बीजा में मुसलधार, तीजा में मेघधनुष मेघधनुष्य, चौथा में बेट अने पांचमा में लोकमाता। लखी नाखो बराबर। आगलनू आपणे आगलना वीडियो में जोईशुं। तमारे लेसन में शू करवानुं छे बाळको, आ स्वाध्याय में अत्यार जेटलू करावियुं ते सरस अक्षर थी नोटबुक में लखीने लावानुं छे।